વેલકમ બેક ન્યૂઝ ટોપ 9 માં હવે જોઈશું વેપાર અને વાણિજ્યના સમાચાર. શેરબજારમાં મંદી તરફી ચાલ આગળ વધી બીએસસી સેન્સેક્સ વધુ 153 અંક તૂટી 38,144 પર બંધ આવ્યો. નિફ્ટી ઇન્ડેક્સ 69 અંક ઘટી 11,132ના લેવલ પર બંધ થયો. માર્કેટમાં 940 અંકની તોફાની વધઘટ જોવા મળી. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 711 અંક વધ્યો, પરંતુ બપોર બાદ કોરોના વાયરસનો ફફડાટ ફેલાયો. કોરોનાના બે દર્દીઓના હોવાની વાતની સામે આવતા માર્કેટમાં કડાકો બોલી ગયો. સોના ચાંદીના ભાવમાં તેજી. 10 ગ્રામ ગોલ્ડમાં 390 રૂપિયા વધ્યા. 24 કેરેટ સોનાનો ભાવ 42,616 પર પહોંચ્યો. ચાંદીમાં કિલો 250 રૂપિયા વધ્યા. 1 કિલો ચાંદીનો ભાવ 48,750ની સપાટીએ બંધ થયો. શેરબજારમાં જે રીતે સતત ઘટાડો થયો તે રીતે બુલિયન બજાર ઉંચકાયું. સોનામાં સલામત રોકાણ માનવામાં આવે છે અને તેને કારણે વધુને વધુ તેજી દેખાય. સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 22-23 પૈસા ઘટાડો કરવામાં આવ્યો. ડીઝલ ફરીથી 20-21 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું. છેલ્લા 3 દિવસમાં લોકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટર દીઠ આશરે 50 પૈસાની રાહત મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડાને કારણે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. આર્થિક મોરચે મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કામગીરીની વૃદ્ધિ ફેબ્રુઆરી મહિનામાં સુસ્ત રહી. ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ગ્રોથ ઘટી 54.5ના સ્તરે. જાન્યુઆરીમાં 8 મહિનાના સૌથી ઊંચા 5.53ના સ્તરે નોંધાયો. દેશમાં બેરોજગારી ઘટી હોવાનો અહેવાલ. ફેબ્રુઆરીમાં બેરોજગારીનો દર 7.78% નોંધાયો, 4 મહિનામાં સૌથી વધુ. જાન્યુઆરીથી સરખામણીમાં ફેબ્રુઆરીમાં બેરોજગારીનો દર 0.68% નોંધાયો. દર્શાવે છે કે દેશમાં મંદીની અસર છે અને બેરોજગાર યુવાનોની સંખ્યા વધી છે. ફેબ્રુઆરી મહિનામાં જીએસટી કલેક્શન 1,00,000 કરોડ રૂપિયા પર પાર ગયું. નાણાં મંત્રાલયે કહ્યું છે કે ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન 1,05,366 કરોડ રૂપિયા રહ્યું છે. સીજીએસટી 20,569 કરોડ રૂપિયા, એસજીએસટી 27,348 કરોડ, આઈજીએસટી 48,503 અને સેસ 8,947 કરોડ રૂપિયા રહ્યું. આ સાથે કલેક્શન જાન્યુઆરી 2020માં 1,10,000 કરોડના મુકાબલે ઓછું છે. કોરોના વાયરસની અસર ઓટો સેક્ટરમાં પણ જોવા મળી. સપ્લાય સંબંધી સમસ્યાઓને કારણે દેશની ઓટો કંપનીના ફેબ્રુઆરી મહિનામાં વેચાણમાં ભારે ઘટાડો આવ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં 42%, તો ટાટાના વેચાણમાં 34% ગબડ્યું છે. મહિન્દ્રાએ કહ્યું ફેબ્રુઆરીમાં વાહનોનું વેચાણ 42% ઘટી 32,476 યુનિટ પર, તો ટાટાએ કહ્યું કે ફેબ્રુઆરીમાં તેના સ્થાનિક બજારમાં માત્ર 38,002 વાહન વેચાયા. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ મોનિટરી ટ્રાન્સમિશનની સમીક્ષા માટે બેંકોના સીઈઓ સાથે બેઠક કરવાના છે. બેઠકમાં કોરોના વાયરસની આર્થિક ક્ષેત્ર પર થઈ રહેલી અસરો પર ચર્ચા કરાશે. આ પહેલા 4 ફેબ્રુઆરીથી શરૂ થયેલી મોનિટરી પોલિસીનો બેઠક 3 દિવસ ચાલી શકે, જેમાં રિઝર્વ બેન્કે વ્યાજદરમાં કોઈ જ ફેરફાર ન કરીને અર્થતંત્રને વધુ ખુશ થતા અટકાવ્યું હતું. વિમાની સેવાને વધારે આરામદાયક અને સુવિધાભર બનાવવાની દિશામાં સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વિમાનમાં મુસાફરી દરમિયાન યાત્રિકોને મળશે વાઇફાઈની સુવિધા. સરકારે ભારતમાં ઉડાન દરમિયાન વિમાનમાં વાઇફાઈ સેવા પૂરી પાડવા અંગે એરલાઇન કંપનીઓને મંજૂરી આપી. હવાઈ મુસાફરી દરમિયાન યાત્રિકો લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટમાં વાઇફાઈ દ્વારા ઇન્ટરનેટ ઉપયોગ કરી શકશે.